ના પ્રાયોજક છે રૂપ મંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ એન્ડ ફેસ વોશ. દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ અને વૃક્ષો ધરાશાહી, વાહન ચાલકોને હાલાકી. કિસાન સન્માન નિધિ હેઠળ આજે ગુજરાત ખેડૂતોને ચૂકવાશે 11મો હપ્તો, 21,000 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000. જમ્મુના અવંતીપોરામાં સુરક્ષા દળના જવાનોએ 2 આતંકીઓને કર્યા ઠાર, 2 AK-47 રાયફલ કરાઈ જપ્ત. રાજ્યમાં આજે પેટ્રોલ પંપ સંચાલકોની હડતાલ, ઇંધણની નહીં કરે ખરીદી, ડીલર્સ કમિશન વધારવા કરાઈ માંગ. ગાડી પર બેસીને જોખમી સવારી કરતા યુવાનોનો વીડિયો સામે આવ્યો. બરવાડા અમદાવાદ હાઈવે પર વીડિયો સામે આવ્યો, પોલીસની કામગીરી સામે સવાલ. બનાસકાંઠા ડીસામાં ઓવરબ્રિજ પર અકસ્માત, ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં 2ના મોત નિપજ્યા. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ધરતી. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો આજે ગુજરાતમાં પેટ્રોલ પંપ સંચાલકો હડતાલ પર ઉતર્યા છે. રાજ્યમાં પેટ્રોલ પંપ સંચાલકોનું નો પરઝેઝ આંદોલન યોજાયું છે. પંપના સંચાલકો આજે ઇંધણની ખરીદી નહીં કરે તો ડીલર્સ કમિશન વધારવા પેટ્રોલ પંપ સંચાલકોની માંગ ઉઠી છે. સરકારે ડીલર્સ કમિશન ન વધારતા પેટ્રોલ પંપ સંચાલકો આંદોલન પર ઉતર્યા છે. તો છેલ્લા 5 વર્ષથી ડીલર્સ કમિશન વધાર્યું ન હોવાથી પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી ડીલર્સ કમિશન વધારવામાં આવ્યું નથી, જેને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. તો ગુજરાતમાં પેટ્રોલ પંપ સંચાલકો આજે હડતાલ પર ઉતર્યા છે. સંવાદદાતા અંજલિ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી અંજલિ, પેટ્રોલ પંપના ડીલરો આજે નો પરચેઝ ડે પાડશે અને આજે ઇંધણની ખરીદી નહીં કરે, તેઓની સરકાર સમક્ષ શું માંગ છે? બિલકુલ ધરતી, કહી શકાય કે જે રીતે છેલ્લા 5 વર્ષથી કમિશન ન વધારવામાં આવતા અને સાથે જ એક્સાઇઝ જે ડ્યુટી છે તેમાં પણ છેલ્લા 2 વર્ષમાં ઘટાડો કરાતા પેટ્રોલ પંપના ડીલરોને નુકસાન જઈ રહ્યું હોય તે પ્રકારની તેઓનું અનુમાન છે. અને સાથે જો કહીએ તો ગુજરાત સહિત 24 જેટલા રાજ્યોમાં મંગળવારે એટલે કે આજના દિવસે ડીલર નો પરચેસ ડે ની જાહેરાત કરી છે. જોકે વડોદરા પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા પેટ્રોલનું વેચાણ તો કરવામાં આવશે, જેના લીધે વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ના કરવો પડે. બીજી તરફ જો વાત કરીએ તો સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે, એક્સાઇઝ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે, જેને લઈને ઓઇલ કંપનીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સાથે જ હાલ ઓઇલ કંપની છે જે નુકસાન વેઠી રહી છે, નુકસાનનો સામનો કરી રહી છે. સરકાર દ્વારા ઓઇલ કંપનીઓ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો, જેને લઈને પેટ્રોલ પંપના જે ડીલરો છે તેઓની ડિમાન્ડ પ્રમાણે પુરવઠો નથી મળી રહ્યો. આ તમામ બાબતોને લઈને પેટ્રોલ પંપના જે ડીલરો છે તેમના દ્વારા આજે નો પરચેસ ડે ની જે જાહેરાત છે તે કરવામાં આવી છે અને આજે કોઈ પણ પ્રકારના ઇંધણની ખરીદી કોઈ પેટ્રોલ પંપના ડીલરો નહીં કરે. સાથે જ મુખ્ય માંગણીની જો વાત કરીએ તો મુખ્ય માંગણી તેમની કમિશન વધારાની છે. એટલે કે જે રીતે વાત કરીએ કે પેટ્રોલમાં ₹28 અને ડીઝલમાં પ્રતિ લીટર ₹10 નું નુકસાન ભોગવતું હોવાનું પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ઓઇલ કંપનીઓએ પણ પ્રોડક્શન ઘટાડ્યું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેને લઈને પેટ્રોલ પંપના ડીલરોને મોટા પાયે નુકસાન થતું હોય તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેર અને જિલ્લાના કુલ 440 જેટલા પેટ્રોલ પંપ છે, જેમાંથી એચપીસીએલ ના અને આઈઓસી ના 350 અને ખાનગી કંપનીઓમાં 100થી વધારેના પેટ્રોલ પંપના જે તમામ ડીલરો છે તેઓ આજે તેમની જે માંગણી છે તેને અડગ રહી અને નો પરચેસ ડે નું પાલન કરશે. સાથે જ જો વાત કરીએ તો કોઈ પણ વાહન ચાલકોને તકલીફ ના થાય તેના માટે તેઓ પહેલેથી પૂરતો સ્ટોક એકત્ર કરી રાખ્યો છે, જેને લઈને વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની અગવડતા ના અનુભવવી પડે. પરંતુ જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, જેને લઈને પેટ્રોલ પંપના જે ડીલરો છે તેઓ મોટા પાયે નુકસાન ભોગવી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, તેને લઈને જ આજે પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે કોઈ પણ પ્રકારના ઇંધણની ખરીદી નહીં કરવામાં આવે. જી અંજલિ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો પેટ્રોલ પંપના ડીલરો આજે હડતાલ પર ઉતર્યા છે. તો પેટ્રોલ પંપના ડીલરો આજનો પરચેસ ડે પાડશે. ગુજરાતમાં પેટ્રોલ પંપ સંચાલકોની આજે હડતાલ જોવા મળશે.
महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। किसान सम्मान निधि हेठळ आज खेडूतोने चुकवणी करवामां आवशे। खेडूतोना खातामां 2-2 हजार जमा करावाशे तो किसान निधि हेठळ खेडूतोने चुकवणी करवामां आवशे। खेडूतोना खातामां 2 हजार नो हप्तो जमा करावामां आवशे तो 21 हजार करोड़ खेडूतोना खातामां 2-2 हजार नो हप्तो चुकवामां आवशे। खेडूतोना खातामां आ 11मो हप्तो जमा थशे तो 21 हजार करोड़ खेडूतोना खातानो आ हप्तो चुकवामां आवशे। किसान निधि हेठळ खेडूतोने चुकवणी करवामां आवशे। खेडूतोना खातामां 2-2 हजार जमा करवामां आवशे तो खेडूतोना खातामां 2 हजारनो हप्तो जमा करवामां आवशे। जे 11मो हप्तो छे तो 21 हजार करोड़ जेटला खेडूतोने आ हप्तो चुकवामां आवशे। खेडूतोना खातामां आ 11मो हप्तो जमा करवामां आवशे तो 21 हजार करोड़ खेडूतोना खातामां चुकवानो आ हप्तो आवशे। किसान निधि हेठळ खेडूतोने आ 2 हजारनी रकम सरकार तरफथी चुकवणी करवामां आवशे। वडोदरा समाचार सामे आवी रह्या छे। वडोदरा शहर में पाणीनो ककड़ाट यथावत जोवा मळी रह्यो छे। लोको पाणी माटे वलखा मारी रह्या छे तो वडोदरा शहर में लोकोने पाणी नथी मळी रह्यो तो शहर में पाणीनी वितरण व्यवस्था में खामी सर्जाय छे। लोको पाणीने लईने हालाकी भोगवी रह्या छे तो दक्षिण विस्तार में पाणीनी भारे हाड़मारी सर्जाय छे तो अधिकारीओनी बेदरकारीने लईने प्रजाने हैरानगति भोगवानो वारो आव्यो छे। तो आड़ेधड़ जोन की फाड़वणी जीवा कारणों आ अंगे जवाबदार ठहरावामां आवी रह्या छे। भाजप कांग्रेस काउंसिलरो ने पण आ अंगे फरियाद करवामां आवी छे पण कोई पगला लेवामां आव्या नथी। आ उपरांत धारासभ्योए पण पाणी बाबते फरियादो करी हती। दक्षिण विस्तार में पाणी ने लईने भारे हाड़मारी सर्जाई छे। लोको पीवाना पाणी माटे वलखा मारी रह्या छे तो अधिकारीओनी बेदरकारी ने लईने प्रजाने हैरानगति भोगवानो वारो आव्यो छे। अड़ेधड़ जोन की फाड़वणी जीवा कारणों जवाबदार गणावामां आवी रह्या छे। महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। आजे गरीब कल्याण सम्मेलन उजववामां आवशे। पीएम मोदी सरकारना 8 वर्ष पूर्ण थया छे तो देश में आजे गरीब कल्याण सम्मेलन उजववामां आवशे। पीएम मोदी शिमला खाते कार्यक्रम में हाजर रहेशे। वडाप्रधान नरेन्द्र मोदी शिमला थी लाभार्थियों साथे सीधो संवाद करशे। तो 13 योजनाना लाभार्थियों साथे वार्तालाप करशे। सीएम भूपेन्द्र पटेल महात्मा मंदिर खाते हाजर रहेशे। तो पुरुषोत्तम रूपाला अमरेली में हाजर रहेशे। लाभार्थियों साथे सीधो संवाद करवामां आवशे। तो केन्द्रीय मंत्री मनसुख मांडविया भावनगर में उपस्थित रहेशे। तो सूरत में दर्शनाबेन जरदोज उपस्थित रहेशे जयरे एस जयशंकर वडोदरा खाते उपस्थित रहेशे। महेसाणा लाभार्थी साथे पीएम मोदी संवाद करशे। तो पीएम शिमला थी लाभार्थियों साथे संवाद करशे। मोदी सरकारना 8 वर्ष पूर्ण थया छे तो पुरुषोत्तम रूपाला अमरेली में हाजर रहेशे। तो केन्द्रीय मंत्री मनसुख मांडविया भावनगर में उपस्थित रहेशे। तो दर्शनाबेन जरदोष सूरत खाते उपस्थित रहेशे। मोदी सरकारना 8 वर्ष पूर्ण थया छे जेने लईने पीएम मोदी लोको साथे संवाद करशे। तो एस जयशंकर वडोदरा खाते उपस्थित रहेशे। पीएम नरेन्द्र मोदी शिमला थी लाभार्थियों साथे संवाद करशे। तो अमरेली में पुरुषोत्तम रूपाला उपस्थित रहेशे। महिसागर थी समाचार सामे आवी रह्या छे। महिसागर में धोरण 12 पास डॉक्टर झड़पायो छे। बोगस डॉक्टर महिसागर माथी झड़पायो छे। तो आ डॉक्टर धोरण 12 पास हतो जे हॉस्पिटल चलावतो हतो जेने झड़पी लेवामां आव्यो छे। धोरण 12 पास दवाखानु चलावतो डॉक्टर झड़पायो छे। तो संतरामपुरना गोदर गाममां आ हॉस्पिटल चालती हती जेने अत्यारे बंद करवामां आवी छे। तो हॉस्पिटलमां दवा अने अन्य आरोग्यलक्षी साधनो पण मळी आव्या छे। तो महिसागर एसओजीनी टीमे डॉक्टर की अटकायत करी छे। डॉक्टर ने झड़पी लीधो छे। महिसागर में बोगस डॉक्टर झड़पायो छे। धोरण 12 पास
હોસ્પિટલ ચલાવતો ડોક્ટર એસઓજીએ ઝડપી પાડ્યો છે. આ સાથે જ હોસ્પિટલમાંથી તેની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. તો સંતરામપુરના ગોધર ગામમાં આ હોસ્પિટલ ચાલતી હતી જેના ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે. તો હોસ્પિટલમાં દવા અને અન્ય આરોગ્યલક્ષી સાધનો પણ એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યા છે. તો મહીસાગર એસઓજીએ આ બોગસ ડોક્ટરની અટકાયત કરી છે. મહીસાગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. ધોરણ 12 પાસ દવાખાનું ચલાવતો ડોક્ટર એસઓજીએ ઝડપી પાડ્યો છે. આ સાથે હોસ્પિટલની સામગ્રી તેઓએ જપ્ત કરી છે. તો સંતરામપુરના ગોધર ગામમાં હોસ્પિટલ ચાલતી હતી. તો હોસ્પિટલમાં દવા સહિત અન્ય આરોગ્યલક્ષી સાધનોની એસઓજીએ કબજે લીધી છે. તો એસઓજીએ મહીસાગરમાં બોગસ ડોક્ટરની અટકાયત કરી છે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. તો વડોદરાના છાણી વિસ્તારમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. તો સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. તો સગીરા પર 21 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની પોલીસને જાણ કરાતા છાણી પોલીસે યુવકની અટકાયત કરી છે. તો યુવકે સગીરાની એકલતાનો ફાયદો ઉઠાવી આ બીભત્સ કૃત્ય આચર્યું હતું. યુવક છેલ્લા 6 માસથી સગીરા પર દુષ્કર્મ આચરતો હતો. તો બાઇકના આધારે પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે. આ સાથે જ આરોપીના ડીએનએ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સગીરા પર 21 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું હતું. તો સગીરાની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. તો આ તરફ સુરતમાં પણ દુષ્કર્મ કેસના આરોપીને સજા ફટકારવામાં આવી છે. આ પહેલા પણ સુરતમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે ઘટનાને લઈને દુષ્કર્મ કેસના આરોપીને કોર્ટ દ્વારા સજા ફટકારાઈ છે. કોર્ટે રોશન પટેલને 20 વર્ષની સજા ફટકારી છે. તો સગીરાને 1.75 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. તો કિશોરી સાથે મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તો સગીરાને ગર્ભ હોવાનું બહાર આવતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. તો સુરત કેસમાં આરોપીને કોર્ટે સજા ફટકારી છે. તો પોસ્કો એક્ટ હેઠળ આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. તો આ મામલામાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે. આરોપી રોશન પટેલને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ આરોપીને 1.75 લાખ સગીરાને વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે. કિશોરી સાથે મિત્રતા કેળવી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તો આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના ડભોલી વિસ્તારમાં કાપડના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. સુરતમાં અપહરણ કરવામાં આવ્યું છે. તો ડભોલીમાં કાપડના વેપારીનું અપહરણ કરાયું છે. હીરાના રૂપિયાની લેવડ દેવડમાં આ અપહરણ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. તો 21 લાખના હીરા ખરીદવામાં આવ્યા હતા. તો રૂપિયા સમયસર ન આપતા આ અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ બાદ વેપારીને માર માર્યો હોવાની પણ માહિતી સામે આવી રહી છે. તો રૂપિયાના બદલે મકાન લખાવી લેતા દબાણ કરવામાં આવ્યું હતું. આ મામલે અપહરણ કરવામાં આવ્યું છે. તો દેશીલ કેકાણી નામના વેપારીને માર માર્યો હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી છે. રૂપિયા સમયસર ન આપતા અપહરણ કરવામાં આવ્યું હતું. તો પોલીસે 2 આરોપીની અટકાયત કરી છે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં ફેક લેટર બનાવી ઠગાઈ આચરનારા શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
વડોદરામાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. ફેક લેટર બનાવીને તે ઠગાઈ આચરતો હતો, તો સીબીઆઈ સહિત સરકારની સંસ્થાના તે ફેક લેટર બનાવતો હતો. 2.81 કરોડની ઠગાઈમાં રણુ ભરવાડની બે જપ્ત કરવામાં આવી છે, તો જમીન ખરીદમાં નફો કરવાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી હતી. તો એક વેપારી સાથે આ છેતરપિંડી આચરવામાં આવી હતી, તો ત્યારે તેની અટકાયત કરવામાં આવી છે. તો વડોદરામાં ફેક લેટર બનાવનાર શખ્સની પોલીસે અટકાયત કરી છે. આરબીઆઈ સહિત સરકારની સંસ્થાના તે ફેક લેટર બનાવતો હતો, તો 2.81 કરોડની ઠગાઈમાં રણુ ભરવાડની બે કાર પણ જપ્ત કરવામાં આવી છે. તો જમીન ખરીદમાં નફો આપવાની લાલચ આપીને તે ઠગાઈ આચરતો હતો. અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લીમાં યુવક છેલ્લા એક માસથી ગુમ હતો તેને લઈને માહિતી સામે આવી છે. અરવલ્લીના ભિલોડાનો યુવક છેલ્લા એક માસથી ગુમ હતો, જેનો મૃતદેહ જમીનમાંથી દટાયેલી હાલતમાં મળી આવ્યો છે. આ મૃતદેહને હિંમતનગર મામલતદારની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસથી ગુમ યુવકનો મૃતદેહ કંબોઈના બામણા ગામની સીમમાંથી મળી આવ્યો છે, ત્યારે ભિલોડા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ યુવક છેલ્લા એક માસથી ગુમ હતો, તો ભિલોડા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અરવલ્લીના ભિલોડાના યુવકનો ગુમ થવાને મામલે વિગતો સામે આવી છે, જેમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને જમીનમાંથી દટાયેલી હાલતમાં બહાર કાઢવામાં આવ્યો. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. અમદાવાદમાં ફાયરિંગ થયું છે, તો જુહાપુરા વિસ્તારમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. લોખંડવાળા પાર્ટી પ્લોટ પાસે એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. તો મુનીરા બેબી નામની મહિલા પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તો ગંભીર રીતે ઘાયલ મહિલાને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ અંગે ઘટના સ્થળ પર પહોંચી હતી. અમદાવાદમાં ફાયરિંગ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, તો જુહાપુરા વિસ્તારમાં એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. લોખંડવાળા પાર્ટી પ્લોટ સામે એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું, તો મુનીરા બેબી નામની મહિલા પર આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તો ગંભીર રીતે ઘાયલ મહિલાને SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તો પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફાયરિંગ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં ફાયરિંગની ઘટના બની છે. જુહાપુરા વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. લોખંડવાળા પાર્ટી પ્લોટ પાસે એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાના ગણપત યુનિવર્સિટીનો મામલો સામે આવ્યો છે, જેમાં એક યુવતી લવ જિહાદનો ભોગ બની છે. મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે. ગણપત યુનિવર્સિટીની એક સગીર વિદ્યાર્થીની લવ જિહાદનો ભોગ બની હોવાની વિગતો સામે આવી છે. તો મુસ્લિમ યુવક સગીર વિદ્યાર્થીને ભગાડી ગયો, તો સગીરા યુવાન અમીરગઢના વિરમપુર ગામની વતની હોવાની માહિતી મળી છે. હોસ્ટેલમાં રહેતી સગીરાને યુવક ભગાડી ગયો હતો. તો હોસ્ટેલમાં રહીને ગણપત યુનિવર્સિટીમાં યુવતી અભ્યાસ કરતી હતી, તો લવ જિહાદ કેસથી પોલીસ દોડતી થઈ ગઈ છે. મહેસાણા તાલુકાની પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે અને તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સગીરા અને યુવાન અમીરગઢના વિરમપુરના વતની હતા, તો હોસ્ટેલમાં રહીને સગીરાએ યુવક ભગાડી ગયો. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના વરિષ્ઠ IAS
આજે નિવૃત્ત થવાના છે. આઈએએસ આજે નિવૃત્ત થવાના છે. રાજ્યના એક વરિષ્ઠ આઈએએસ અધિકારી રાજીવ ગુપ્તા આજે વય નિવૃત્તિ લઈ રહ્યા છે. ઉદ્યોગ વિભાગમાં એસીએસ તરીકે તેઓ ફરજ બજાવતા હતા, તો રાજીવ ગુપ્તા આજે નિવૃત્તિ લઈ રહ્યા છે. તો સરદાર સરોવર નિગમના એમડી તરીકે પણ તેઓ ફરજ બજાવતા હતા, સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ તેઓ ઇન્ચાર્જ હતા. હવે રાજીવ ગુપ્તાનું પદ કોણ સંભાળશે તેવા પણ સવાલ થઈ રહ્યા છે, તો રાજ્ય સરકાર આ અંગે મહત્વનો નિર્ણય કરશે. આજે એક વરિષ્ઠ આઈએએસ અધિકારી નિવૃત્ત થઈ રહ્યા છે. ઉદ્યોગ વિભાગમાં 4 આઈએએસ ની બદલી કરવામાં આવશે, તો રાજીવ ગુપ્તાને એસઓયુના ઇન્ચાર્જ તરીકે ચાલુ રાખી શકે છે. તો સરદાર સરોવર નિગમના એમડી પદ તરીકે તેઓ ફરજ બજાવતા હતા. રાજ્યના એક વરિષ્ઠ આઈએએસ અધિકારી રાજીવ ગુપ્તા આજે વય નિવૃત્તિ લઈ રહ્યા છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં જીએસટી વિભાગનું સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે. તો સુરતમાં જીએસટી વિભાગનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ અને સુરત વિભાગે આ ઓપરેશન હાથ ધર્યું છે. જીએસટી વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરાયું છે. તો બોગસ બિલિંગ કાંડમાં સુરતના 5 લોકોની તેમના દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તો બનાવટી પુરાવાના કૌભાંડ આધારે કર્યું છે. 800 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો સુરતમાં જીએસટી વિભાગનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે, જેમાં મધ્યપ્રદેશ અને સુરત વિભાગે આ સંયુક્ત ઓપરેશન કર્યું છે. બોગસ બિલિંગ કાંડમાં સુરતના 5 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે. તો બનાવટી પુરાના આધારે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ મામલે 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. તો 800 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની માહિતી પણ સામે આવી રહી છે. તો બોગસ પેઢીઓ બનાવી નેટવર્ક ઉભું કર્યું હતું. 800 કરોડનું જીએસટી કૌભાંડ કર્યું છે. તો 500થી વધારે બોગસ પેઢીઓ બનાવી હતી. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં 204 કરોડના ડાયમંડ એક્સપોર્ટનો મામલો સામે આવ્યો છે. સુરતમાં 204 કરોડના ડાયમંડ એક્સપોર્ટને મામલે વિગતો સામે આવી છે. મિત કાછડિયાના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. કસ્ટમ વિભાગે આરોપીના રિમાન્ડ માંગ્યા હતા, તો આરોપીના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. તો આરોપીની કસ્ટમ વિભાગે ધરપકડ કરી લીધી છે. છેલ્લા 1 વર્ષથી મિત કાછડિયા ફરાર હતો, જેની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. તો કૌભાંડનો આંકડો વધવાની શક્યતા પણ દર્શાવાઈ રહી છે. તો સુરતમાં 204 કરોડના ડાયમંડ એક્સપોર્ટને મામલે નવી વિગતો સામે આવી છે, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તો મિત કાછડિયાના 2 દિવસના રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કરી દીધા છે. બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે. બોટાદમાં જીવના જોખમે મોતની સવારી થઈ રહી છે. તો તુફાની ગાડી પર મોતની સવારી કરતો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બરવાડા અમદાવાદ હાઈવે પરનો આ વિડીયો છે. તો ગાડી પર જીવના જોખમે લોકો બેઠા નજરે પડી રહ્યા છે. હાઈવે પર બેફામ તુફાની ગાડી ચલાવાઈ રહી છે. તો વાહન વ્યવહાર વિભાગ અને પોલીસની કામગીરી પણ સવાલ ઉઠી રહ્યા છે. લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. તો હાઈવે પર બેફામ મુસાફરી કરતા લોકો નજરે પડી રહ્યા છે. સાથે જ વાહન વ્યવહાર વિભાગ અને પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. તો બોટાદમાં જીવના જોખમે લોકો મોતની સવારી કરી રહ્યા છે. આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો તુફાન ગાડી પર મોતની સવારી કરતો વિડીયો વાયરલ થયો છે. બરવાડા અમદાવાદ હાઈવે પરનો આ વિડીયો છે.
तो गाड़ी पर जीवना जोखमे लोग बैठा नजरे पड़ी रहा है। वीडियो में जोई शकाय छे कि लोग जीवना जोखमे सवारी करी रहा है, तो बोटाद में जीवना जोखमे लोग मौतनी सवारी करता नजरे पड़ा था। तो तूफानी गाड़ी पर मौतनी सवारी करतो वीडियो पण सोशल मीडिया में वायरल थयो छे। आ वीडियो बरवाड़ा अमदावाद हाईवे पर नो छे, तो गाड़ी पर जीवना जोखमे लोग बैठा नजरे पड़ा था। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં ચાણુદ નદી પર આજે ઉજવણી કરવામાં આવશે, દશેરા પર્વની ઉજવણી કરાશે। ચાણુદ નર્મદાજીમાં આજથી ઉજવણી કરવામાં આવશે, તો 10 દિવસ ગંગા દશેરા પર્વની આ ઉજવણી ચાલશે, તો માં નર્મદાજીને ચુંદડી અર્પણ પણ કરવામાં આવશે। પર્વ નિમિત્તે 10 દિવસ નર્મદાજીની આરતી પણ કરવામાં આવશે, તો સાથે જ માં નર્મદાજીને ચુંદડી પણ અર્પણ કરવામાં આવશે। તો હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।